જૂનાગઢમાં આવેલ ધી ફન લિયો રિસોર્ટ ખાતે જૂનાગઢના જાણીતા ડેર્મેટોલોજીસ્ટ ડૉક્ટર પિયુષ બોખતરિયાના મુખ્ય આયોજક તરીકે 3 દિવસ ક્યુટીકોન કોન્ફરન્સનું સંચાલન કર્યું. આ વર્કશોપમાં 700થી વધુ ડેર્મેટોલોજીસ્ટે હાજરી આપી હતી, જેમાં 250થી વધુ દર્દીઓને મોંઘામાં મોંઘી સ્કિન સંબંધી રોગો માટેની લેઝર તેમજ ફિલર ટ્રીટમેન્ટની સારવાર ફ્રીમાં અપાઈ હતી. આ તકે જૂનાગઢના જાણીતા સ્કિન અને હેર ટ્રીટમેન્ટના એક્સપર્ટ ડૉક્ટર પિયુષ બોખતરિયા દ્વારા ઓટો ઇન્સ્યુલેશન પ્રેક્ટિસ મેનેજમેન્ટનું પ્રોપર નોલેજ નવી જનરેશનના ડૉક્ટરોને લેક્ચરો દ્વારા આપવામાં આવ્યું હતું. ક્યુટીકોન કાર્યક્રમ પાછળ ડૉક્ટર પિયુષ બોખતરિયા દ્વારા છેલ્લા 6 માસથી અથાક મહેનત તેમજ પ્લાનિંગથી ડૉક્ટરોને નવી જનરેશન ને પૂરતું માર્ગદર્શન મળે તેમજ જૂનાગઢની જનતાને સારી તેમજ ઝડપી ટ્રીટમેન્ટ મળે તેવા અભિગમથી કરાયું હતું. હું ડૉક્ટર પિયુષ બોખતરિયા, સ્કિન સ્પેશિયાલિસ્ટ, એસ્થેટિક આઈ હેલ્થ ક્લિનિક. આજ રોજ ક્યુટીકોન કોન્ફરન્સનું સમાપન થઈ રહ્યું છે. આ 3 દિવસની કોન્ફરન્સ હતી, એમાં પહેલા દિવસે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું કે જેની અંદર બોટોક્સ એટલે કે જે કરચલીની સારવાર, ફિલર એટલે કે જે સ્કિન લચી ગઈ હોય એના માટેની સારવાર, થ્રેડ એટલે સ્કિન લિફ્ટિંગ સારવાર, એમાં ઓલમોસ્ટ 250થી વધારે લોકોને આ સારવાર ફ્રીમાં આપવામાં આવી, કે જેનો ખર્ચો એક સારવારનો કરવાનો 25-30 હજાર રૂપિયા થતો હોય છે. અને એ પણ સારામાં સારા ડૉક્ટરો કે જે અમદાવાદ, બોમ્બે, દિલ્હી એની સારામાં સારી ફેકલ્ટીઓ દ્વારા અને બધાને હેન્ડસોન એટલે શીખવાડવામાં આવે. મેઇન એમ એનો એવો હતો કે આ બધી જ પ્રોસિજર નાનામાં નાના સિટીના ડર્મેટોલોજીસ્ટ કરી શકવા જોઈએ. બીજો જે મુદ્દો હતો, 2 દિવસની અમારી કોંગ્રેસ કહેવાતા પ્રોપર કોન્ફરન્સ કહેવાય, જેમાં 200થી 9થી વધારે લેક્ચરો હતા, કે જેમાં ધાધર ખરજુથી માંડી ચામડીના દરેક રોગો, વાળના રોગો, એસ્થેટિક્સ, આ બધી જ વસ્તુઓની સારવાર છે પ્રોપરલી આપવામાં આવી. અને એની સાથે સાથે એ સારવાર છે એના વિશેની માહિતી પણ આપવી, વિડીયો વાઇઝ પ્રેઝન્ટેશન, અને એની અંદર નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલના અને સ્ટેટ લેવલના બધા સ્પીકરોએ આની અંદર ભાગ લીધો, અને બધા જ લોકોને પેશન્ટને કેવી રીતે જલ્દી સારું થઈ જાય, નવી શું અપડેટ છે, નવી શું સારવાર કરી શકાય એની બધાની માહિતી આપી. જેમ કે મેં ઓલમોસ્ટ 6-7 મેં પોતેના મારા પોતાના લેક્ચર હતા કે જેની અંદર ડર્મેટો સર્જરીથી માંડી ઓટો ઇન્યુક્યુલેશન, વિટીલિગો સર્જરી, લેસર્સ, આ બધી વસ્તુને પ્રેક્ટિસ મેનેજમેન્ટ એના વિશે માહિતી આપી. અને દરેકે દરેક વ્યક્તિ છે એ સારામાં સારી સારવાર કરી શકે એવા ઉદ્દેશ્ય સાથે. બીજો ઉદ્દેશ્ય આ કોન્ફરન્સનો એવો હતો કે બીજા યંગર ડૉક્ટરો છે એને બધાને ચાન્સ મળે, એ બધાને શીખવા તો મળે, પણ કોન્ફરન્સમાં પાર્ટિસિપેશન માટે પણ જૂનાગઢની આખી ટીમ અને સૌરાષ્ટ્રની આખી ટીમને અમે ઇન્વોલ્વ કરી હતી. સિનિયરોએ અમને ગાઈડ કર્યા અને અમે એ લોકોને બધાને હેલ્પ કર્યા, એટલે આઈ વોન્ટ ટુ પ્રમોટ એવરીબડી. બીજી વસ્તુ કે યંગ જનરેશનના સ્પીકરો અમારે ડેવલપ કરવા છે, એના માટે પણ અમે પ્રયત્ન કર્યો. એને લીધે ઓલમોસ્ટ અત્યારે 50થી વધારે યંગ ડાયનેમિક સ્પીકર અમને મળ્યા કે જેને પોતાને પોતાનું લેક્ચરને આપ્યું હોય. તો આ તકે ટ્રેડના લોકો ઓલમોસ્ટ 70-80 કંપની છે કે જેના લેસરના મશીનને બધું અહીંયા ટ્રેડનું આયોજન કર્યું. અમે સ્પાઉસ માટે એટલે કે સાથે લોકો આવ્યા એના લોકોને અમે મહેંદી આર્ટથી માંડી રોપવેમાં, ઉપરકોટમાં અને સાસણ પણ લઈ ગયા, ઇવન બધા ડેલિગેટને અમે સાસણ લઈ ગયા હતા. અને જૂનાગઢની ધરોહર છે એ સારામાં સારી રીતે જૂનાગઢનું કલ્ચર લોકો સુધી, અને જૂનાગઢનું નામ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે પહોંચે ને એના માટે ક્યુટીકોન કોન્ફરન્સ અહીંયા હું ખાસ લઈ આવ્યો હતો. તો આ તકે હું બધાનો આભાર માનું છું કે આ ક્યુટીકોન કોન્ફરન્સ ખૂબ જ સક્સેસફુલ રહી, 2500-3000 માણસોએ આમાં વિઝિટ કરી, અને હું પ્રેસ મીડિયાનો પણ ખૂબ આભાર માનું છું કે આનું સારું એવું કવરેજ તમે કર્યું છે. થેન્ક યુ.